જે આપણા ચરણમાં કોટી કોટી દંડ, પણ આપસી પરમ પૂજ્ય એક સાધ આભરણ બા અમદાવાદ બિરાજો છો. ગઈકાલથી આપણે નવ વેણુજી સુબોધિની કરી રહ્યા છો, તેનું અમને કુતાત પડશે. વલ્લભા દી સકી જયો જય જય શ્રી. ખૂબ આશીર્વાદ. મારો અવાજ આવે છે આપ બધાને? હા જે જે आभिराभि नवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरप्रियं. लक्ष्मणसुतश्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजनतरवा नहि अवर उपाय यज्ञपुरुषहरिणा श्रुतिगुणगाय श्रीविठ्ठलसुखकारी नामे निष्पापथाय नरनारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहार. अंगुष्ट चोषकम गूढ़ रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिकाजन मनोन्मोद संपादनम तद विलषिताकृतौ विगत तंद्रम. उपस्थित वैष्णवो, खूब बीजी कोई वातों नो संस्पर्श कर्या वगर आजे आपणे भ्रमर गीत मां प्रवेश करी रह्या छीए. गई काले आपणे भ्रमर गीत नो सामान्य अर्थ समझ्यो हतो, जेना पहला श्लोक नो ભ્રમર ગીતનું તાત્પર્ય એની પહેલા અમે સ્પષ્ટ કર્યું હતું. તેમાં ખાસ કરીને એ વાત સ્પષ્ટ કરી હતી કે આ જે ભ્રમર ગીત ની અંદર ગોપીજનોના દ્વારા કહેવામાં આવેલી વાતો છે, તે દોષયુક્ત શા માટે નથી, એના માટે આપણે ચર્ચા કરી હતી કે આની પહેલા જ વાક કાયા મનથી ગોપીજનો ભગવાન સાથે જોડાયેલા હતા. લૌકિકની દરેક પ્રકારની જે જોડાણની વસ્તુઓ હતી એ ગોપીજનોએ ત્યાગ કરેલી હતી, એ ભગવાનના પ્રિય કર્મોને ગાઈ રહ્યા હતા. અને એ ભગવાનના દૂત આયા છે એમની સન્મુખ, એ શ્રી કૃષ્ણની બાલ કિશોર લીલાઓનું સ્મરણ કરીને એ લોકો રુદન કરી રહ્યા હતા. એના દ્વારા એમ સ્પષ્ટ થયું કે તન મન વાણી એમાં માત્ર ભગવાન સમાવિષ્ટ હતા. લૌકિક ગત ત્યક્ત લૌકિક આહા દ્વારા એમ સૂચિત કર્યું કે લૌકિકપણાનો નાશ થઈ ગયો હતો. જો લૌકિકપણાનો નાશ થઈ ગયો હોય તો રહ્યું શું? તો રહ્યું એ અલૌકિક ઠાકોરજી માત્ર જ એમણે ધારણ કરેલા હતા, એટલી વાત ગઈકાલે આપણે જોઈ હતી. એટલે એમના જે કોઈ પણ કહેલા જે વ્યંગ વચન હોય કે કટુ વચન હોય કે જે બી લૌકિક દ્રષ્ટિથી લાગતા હોય, એ બધા કોઈ અન્ય મનસ્ક ભાવથી અથવા દોષયુક્ત ભાવથી એમણે કીધેલી વાતો ન હતી. માત્ર એ ઠાકોરજીનું સ્મરણ કરીને શ્યામ જલદ ઘન નભ દર્શતહી
પેલામાં આવે છે કીર્તનમાં કે માત્ર એ શ્યામ શ્યામત્વનું અનુસંધાન લેવાના કારણે બીજી કોઈ પણ વસ્તુ એમને મોહન મુહૂર્ત ચાડી, એના કારણે એમને કઈ બીજું કઈ દેખાતું ન હતું. જેવી રીતે અત્યારે તમે આ કીર્તનોમાં જુઓ, બધા કીર્તનો એ જ પ્રકારના છે, જેની અંદર ભાવના કઈ પણ શ્યામત્વ દેખાય છે તો એમને ત્યાં ઠાકોરજી જ દેખાઈ રહ્યા છે. અહીંયા તો આ સમગ્ર તત્વોની અંદર સર્વાત્મ ભાવથી ભગવાન માત્રના ગોપીજનો દર્શન કરી રહ્યા છે, એટલે કોઈ બીજો વિચાર આવવાની સંભાવના જ નથી. જેવી રીતે કીર્તનમાં વર્ણન નથી આવતું કે વાદળ ગરજી રહ્યા છે બહાર, અને ગોપીજનો પોતાના વચનો એવી રીતે પ્રકટ કરે છે કે અબ દ્વાર મેરે વેણુ બજાવે ગાવે ઘનશ્યામ. વાદળની ગર્જના થઈ રહી છે એમને એવી લાગી રહી છે જેવી રીતે કોઈ ઠાકોરજી વેણુ વાદન કરી રહ્યા છે. અબ દ્વાર મેરે વેણુ બજાવે ગાવે ઘનશ્યામ. મેં અપની કુલકાન તજી, મેં અપની કુલકાન કહા કરું સખી ભામ, એ પ્રકારની બધી વાત એમાં છે. તો લૌકિક વસ્તુ અથવા લોક વ્યવહાર એમના મનમાં છે જ નહીં. કોની સામે એ શું કહી રહ્યા છે એનો એમને જે છે તે અનુસંધાન જ નથી. ઉદ્ધવજીની સન્મુખ એ કહી રહ્યા છે, શું કહી રહ્યા છે કે એ ભગવાને અમારી પાસે દૂત મોકલ્યો છે, એટલામાં ભ્રમર આવે છે. ભ્રમરને ઉદ્દેશીને એમ કહે છે કે હે ભ્રમર, તું કપટીનો મિત્ર છે, તું મધુક છે, મધુનું પાન કરવા વાળો છે, કપટીનો મિત્ર છે, મારા ચરણ સ્પર્શ કરવાની તારી કોઈ જરૂરત નથી, કારણ કે તારી મૂછો ઉપર પ્રીતમ સાથે થયેલા સમાગમથી યુક્ત એવી જે માલા છે, આલિંગનથી મર્દિત માલા, એ માલાના જે કેસરના રંગ છે એ તારી મૂછો પર લાગેલા છે, એના કારણે તારે અહીંયા મારી પાસે આવવાની જરૂર નથી, તારે મારા ચરણ સ્પર્શ કરવાની જરૂર નથી. હવે આ જે સામાન્ય પક્ષ આપણે ગઈકાલ સુધી ચર્ચામાં લીધો, એમાં સુબોધિનીજીનો જે પક્ષ છે તે આજે આપણે ચર્ચામાં લઈશું. આટલી વસ્તુ તો સ્પષ્ટ બધા વૈષ્ણવોને થઈ હશે હું સમજુ છું ત્યાં સુધી, કે ગોપીજનો એમ કીધું કે મધુપ, મધુપનો અર્થ છે કે ભ્રમર, મધુનું પાન કરવા વાળો, રસને ગ્રહણ કરી લેનાર. જેવી રીતે ભ્રમર હોય છે એ કોઈ પણ ફૂલ હોય, એ ફૂલની અંદર રહેલો જે પરાગ છે, મકરંદ છે, એની અંદર રહેલો જે રસ છે એ રસને ગ્રહણ કરે છે, એટલે એ મધુપ કહેવાય છે. મધુનું પાન કરનાર મધુપ. અને એ મધુનો પાન કરીને પુષ્પની અંદર જે રહેલો રસ છે તેને તો એ પોતે ગ્રહણ કરી લે છે અને પછી છોડીને જતો રહે છે, પુષ્પનો ત્યાગ કરી દે છે. શરૂઆતમાં આમાં અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપેલા છે, દશધા મારે ધ્યાન બહાર ના જતું હોય તો એ દશધા ઉદાહરણોમાં અલગ અલગ પ્રકારથી કેવી રીતે નિર્ગુણ અને નવ પ્રકારના ઉદાહરણો આપીને, કે જેવી રીતે ખગાહ, જેવી રીતે પક્ષી હોય છે તે ફલ છોડીને જતું રહે છે, જેવી રીતે આચાર્ય હોય છે એને શિષ્યો દક્ષિણા આપીને છોડીને જતા રહે છે, જેવી રીતે કોઈ જમવા આવેલા અતિથિ હોય
એ ભોજન છોડીને પછી કરીને પછી જતા રહે છે, એવી રીતે અલગ અલગ બધા પ્રકારના ઉદાહરણ આપીને એમાં એક ઉદાહરણ એવું આપે છે કે જેવી રીતે ભ્રમર જે છે તે ફૂલોનો રસ જે છે તે કર્ષણ કરીને એ જતા રહે છે. આ પણ કૃષ્ણ છે. કૃષ્ણનો અર્થ છે કે જે કર્ષણ કરે છે. કૃષ ધાતુમાંથી કૃષ્ણ શબ્દની ઉત્પત્તિ છે. કૃષ્ણ અર્થ છે કે ખેંચવું, કર્ષણ કરવું, જોડવું, બાંધવું, જે બી તમે એનો અર્થ કાઢો. અને અણાનો અર્થ છે કે આનંદ. જે આનંદનું કર્ષણ કરનાર છે તે શ્રી કૃષ્ણ છે. એટલે જે રસનો ભોગતા છે, રસનો કર્ષક છે તે કૃષ્ણ છે. આમ ભગવાનને જે છે તે ભ્રમર અને એમનો દૂત પણ ભ્રમર. ભ્રમરનો ભાઈબંધ ભ્રમર. એ રીતે અહીંયા ઉદ્ધવજીને ઉદ્દેશ્ય કરી રહ્યા છે અને કીધું કિતવ બંધો. કિતવ બંધોનો અર્થ છે કે કપટીના મિત્ર. હરી મધુકર રી હરી મધુકર રસ ચાખત ડોલત ઘર ઘર. અને આ ભગવાન તો છલ કરવામાં શ્રેષ્ઠ છે, નાટક કરીને નટવર. કપટ કરે છે, કાપટ્ય બતાડે છે. હવે આ બધી વાતો ગોપીજનો કહી રહ્યા છે, એમની અંદર લૌકિક વ્યવહાર છે જ નહીં. સૌથી પહેલા માઇન્ડસેટ ભ્રમર ગીતને વિચારતા પહેલા, અનુસંધાનમાં લેતા પહેલા એ કરવું પડે કે આ બધા વાક્યો એમણે બીજું કઈ મગજમાં છે નહીં એવા માઇન્ડસેટથી કીધેલું છે. માત્ર ઠાકોરજી જ વિચારમાં છે, ઠાકોરજીના અનુસંધાનથી જ બીજી વસ્તુઓ વિચારમાં છે, ઠાકોરજીના અનુસંધાનથી જ ઉદ્ધવજી દૂત તરીકે અનુસંધાનમાં છે, ઠાકોરજીના અનુસંધાનથી જ પોતાના જે સહચરીઓ છે એ સહચારીઓ તરીકે અનુસંધાનમાં છે. આ પ્રકારની મનોદશામાં આ ગોપીજનો પોતાના ભાવને અભિવ્યક્ત કરી રહ્યા છે. એટલે અહીંયા બીજું કઈ હોવાની સંભાવના નથી. કિતવ બંધોમાં દોષ રૂપત્વ હોવાની સંભાવના નથી. એ વસ્તુને અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે. હવે સુબોધનીજીની અંદર આ વસ્તુ બતાડવામાં આવી છે. કે અહીંયા દોષ રૂપત્વની જે ચર્ચા કરવામાં આવી છે તે નથી. એ વાત આપણે ગઈકાલે જોઈ લીધી છે, હું માનું છું ત્યાં સુધી. આજે એને એ વસ્તુ પર આપણે ફરીથી ચર્વિત ચર્વણ નહીં કરીએ. આજનો મુદ્દો એમ રહેશે કે ભગવાને અહીંયા ગોપીજનોને સર્વપ્રથમ વાત એ સ્પષ્ટ કરી કે આત્મત્વનો બોધ કરાવેલો છે, પોતાના પણાનો બોધ કરાવેલો છે. ત્યારે જ એ ભગવાનના અનુસંધાનથી બધું વિચાર કરી રહ્યા છે. જેવી રીતે આપણે ઠાકોરજીની સેવામાં જઈએ છીએ, વૈષ્ણવો આ મુદ્દો સમજો. મહાપ્રભુજી અહીંયા શું વસ્તુનો સંકેત કરી રહ્યા છે. અને આપણે પણ રોજ બરોજમાં જે સેવા ભાવના ધારણ કરેલી છે એની પાછળનું કારણ આ જ છે. આપણે સેવામાં જઈએ છીએ તો ઠાકોરજીની જેવી રીતે ચોકી છે, ઠાકોરજીનો સાજ છે, પડઘો છે, પલંગડી છે, કોઈ ચીજ વસ્તુઓ જેને આપણે લૌકિકમાં સમજતા હોઈએ છીએ એનો સંસ્પર્શ આપણે ઠાકોરજીના ભગવત ભાવથી કરીએ છીએ. આ ઠાકોરજીની ચોકી છે, પડઘો છે, એમાં આપણે વ્રજભક્તોની ભાવના કરીએ છીએ.
मंदिर में रहेलू कण कण जे छे ते ठाकुर जी मय छे, ठाकुर जी नी लीला सामग्री छे, ते प्रकार नी भावना करीए छे। जो मंदिर में जईने आपणे ठाकुर जी ना निज मंदिर में जईने अथवा ठाकुर जी नी डोळी चढ़ीने आपणे लौकिक भावना नो विचार करीए अथवा लौकिक दृष्टि थी ए लीला सामग्री ने जोईए तो आपणे जे सेवा जे भावना थी जे भगवान नी करी रह्या छीए, परात्पर परब्रह्म पूर्ण पुरुषोत्तम श्री कृष्ण नी करी रह्या छीए, ते सेवा मां आपणो अधिकार ओछो थाय। केम के आपणे ए सेवा ने समझी ज नथी रह्या के आपणे शुं करी रह्या। सूक्ष्माती सूक्ष्म भावनाओ आपणे त्यां करवामां आवे छे, ए कोई काल्पनिक क्रीडा नथी आपणी। जेवी रीते फूलना श्रृंगार सिद्ध करता होईए तो कली कली ने भेगी करीने एक मंडल बनाईने ए माला सिद्ध थाय छे, तो व्रज भक्तोनी भावना मंडलनी करीए छीए। અમારા રણછોડલાલજી તાજજીના વચનામૃતમાં આવે છે એ ભાવનાનો પક્ષ પણ હું જરા સ્પષ્ટ કરું, તો એવામાં કોઈ આવી દ્રષ્ટિ રાખનાર વ્યક્તિ એ પૂછ્યું કે જો કલિયો વ્રજ ભક્ત છે તો એમાં સોય નાખીએ છીએ આપણે ત્યારે ભાવનાનો ભંગ નથી થતો? સોય નાખીને અંદર થી પરોઈએ છીએ ને આપણે ફૂલની અંદર, તો એમાં શું ભાવનાનો ભંગ નથી થતો? રસાભાસ નથી થતો? બધાને અવાજ આવે છે વૈષ્ણવને? હા જે જે આવે છે અવાજ, જે અવાજ આવે છે આવે છે, મને દેખાઈ નથી રહ્યું કઈ એટલે આવે છે ને? ઓકે, તો રણછોડલાલજી તાજજી એમ આજ્ઞા એમાં કરી રહ્યા છે કે આ વસ્તુ જે છે તે જોવાની દ્રષ્ટિનો અંતર છે, જો આ વ્રજ ભક્ત છે તો શું સોય તમે જોઈ રહ્યા છો તે સોય છે? એ સોય સોય નથી, એ ફૂલઘરમાં એટલે કે ચંદ્ર સરોવર પારાસોલીમાં તમે સ્થિત છો, વૈષ્ણવ જે જે વાઈફાઈ એ થઈ ગયું તો હમણાં પાછા બિરાજશે
વૈષ્ણવ જે જે બિરાજે છે કનેક્શનમાં થોડો પ્રોબ્લેમ થયો છે એટલે હમણાં જે બિરાજે છે વૈષ્ણવ નંશોરલાલજી આપણે વિચાર સૌથી પહેલા એમ વાત કરી કે આપણે મંદિરમાં જે કોઈ પણ લીલા સામગ્રી હોય છે જેવી રીતે કોઈ પણ વસ્તુઓ ચીજ વસ્તુઓ જેને આપણે સમજતા હોઈએ છીએ તે બધામાં આપણે ભગવત ભાવના કરીએ છીએ ઠાકોરજીની લીલા સામગ્રીની ભાવના કરીએ છીએ એની પાછળ આ જે છે અહીંયા જે ચર્ચા થઈ રહી છે એનો સંબંધ છે એમાં આપણે વાત એમ કરી કે રણછોડલાલજી તાજી ના વચનામૃતમાં એની સ્પષ્ટતા છે કે જેવી રીતે ફૂલ હોય એને ગૂંથવા માટે આપણે સોયનો પ્રયોગ કરીએ છીએ અને એ સોયથી એક સાથે બીજો ફૂલ જોડવા માટે વચ્ચે દોરો નાખીને સોયની ફૂલની અંદર સોય જે છે તે નાખીને લઈએ છીએ તો કોઈ વૈષ્ણવે પૂછ્યું હશે એવી શંકા કરી હશે કે આપણે ફૂલની અંદર સોય નાખીએ તો આપણી ભાવના ખંડિત નથી થતી જો લીલા સામગ્રીની ભાવના કરતા હોઈએ વ્રજ ભક્તોની ભાવના કરતી એમાં સોય કેવી રીતે નાખે તો આપ એમાં આજ્ઞા કરે છે કે આપણે જે ફૂલઘરમાં સેવા કરી રહ્યા છીએ એ પણ કયું લૌકિક છે ફૂલઘરની અંદર પણ બિરાજમાન જે કઈ પણ સાહિત્ય બિરાજે છે એ બી કયું લૌકિક છે એમાં પણ કયો લૌકિક ભાવ છે જો ભગવાન મંદિરની અંદર આવીને આપણે અલૌકિક જ ભાવના કરવાનો સિદ્ધાંત બતાડેલો છે તો એ સોય જે છે તે સોય સોયને સોયની દ્રષ્ટિથી જોવા યોગ્ય વાત નથી આવતી તે એ સોય છે તે સૂચિકા છે જે સૂચન કરે છે કે આ રીતે જે છે તે મંડળની ગૂંથણી થઈ શકે છે એટલે સૂચિકાનો ભાવ ત્યાં એ વચનામૃતમાં પ્રકટ કરવામાં આવ્યો છે તો આ સિદ્ધાંત થયો કે જે કોઈ પણ ઠાકોરજીથી જોડાયેલ લોકો ઠાકોરજીથી જોડાયેલ ચીજ વસ્તુઓ સાજ સાહિત્ય ઇત્યાદિ જે કંઈ પણ છે તે ઠાકોરજીના જ અનુસંધાનથી જોવા યોગ્ય છે જેવી આ લોકોની આ વ્રજ ભક્તોની પરિસ્થિતિ છે કે ઠાકોરજી જ એકમાત્ર એમના તન મન વાણી ઇત્યાદિમાં રમી રહ્યા છે લૌકિકનો વ્યવહાર ત્યાગી દીધો છે એમણે તો લૌકિક ભાવના થવી એની કોઈ સંભાવના નથી એમની અંદર અલૌકિક ભાવ સારી રીતે આપણે વિચારીએ છીએ એનાથી ઘણી વધારે અને ઉત્કૃષ્ટ રીતે પરમોત્કૃષ્ટ રીતે એ એમને ભાવ સિદ્ધ છે ત્યારે જ એ પ્રકારે એ લોકો કહી રહ્યા છે અને ત્યાં એ મધુપ કહે કે કિતબ બંધો કહે એમાં કોઈ પણ પ્રકારનું દોષત્વ રહેતું નથી કેમ કે ભગવાને પોતે પોતાનું આત્મન ભાવ એમને બોધ કરાયો છે આ મુદ્દો છે કે આત્મભાવનો બોધ કરાવવો એ કોઈ જીવ પોતે પોતાના આત્મભાવનો બોધ કરી શકે એવી એની હેસિયત કે તાકાત નથી તમે અમે વિચાર કરી લઈએ કે આજે ઠાકોરજીની ચર્ચા કરવી છે તો તમે અમે બેસીને ઠાકોરજીની ચર્ચા નહીં કરી શકીએ જો આપણે વિચારીએ છીએ અને જો ઠાકોરજીની ઈચ્છા છે
ત્યારે જ આપણે અત્યારે બેસીને ઠાકોરજીની ચર્ચા કરી શકીએ છીએ, કેમ કે ઠાકોરજીનું નામ પણ મુખમાંથી લેવા માટે ઠાકોરજી પોતે બોધ કરાવે નહીં ત્યાં સુધી એ થવાની કોઈ પણ પ્રકારની સંભાવના રહેતી નથી. આપણને કોઈ કુબુદ્ધિ સૂજે તો આપણે લૌકિકમાં પડ્યા રહીએ એવું પણ સંભવ બને છે, કેમ કે એમાં આપણું પોતાનું નિયંત્રણ નથી. એ આત્મભાવનો બોધ કરાવો, હું કોણ છું, હું દાસ છું, હું આપનો છું, એ નિવેદનનું સ્મરણ આપણને જે વસ્તુ કરાવે છે એ કોઈ પોતાનું નિજી તત્વ નથી, પરંતુ એ ઠાકોરજીનો પ્રદાન કરેલો આત્મભાવ છે. એના દ્વારા જ આપણે ઠાકોરજીનો બોધ કરી શકીએ છીએ. એટલે અહીંયા આજ્ઞા કરે છે ટિપ્પણીજીના અનુસંધાનથી કે જેવી રીતે જીવ આ દેહને પોતાનો સમજી બેઠો છે અને એને દુઃખ આપવાનો ઉત્સાહ નથી, આ દેહ મારો છે તો મને દુઃખ ના પડવું જોઈએ એવો વિચાર કરીએ છીએ ને આપણે, જેવી રીતે કઈક સળગતું હોય, સળગતું લાકડું હાથમાં લઈ લીધું પછી હાથમાં બળી ગયા થોડા ઘણા, તો બીજી વાર સળગતું લાકડું કોઈ હાથમાં લે, કેમ પોતાના દેહને દુઃખ આપવું છે મારે, શું કામ આપવું ભાઈ. તો એવી વસ્તુ વિચારવામાં આવે કે જીવ પોતે પોતાના દેહને પોતે દુઃખ આપે છે, પોતે દુઃખ લે છે એવો વિચાર એ પોતે જ્યારે કરતો હોય તો એને પોતાને દુઃખ આપવામાં ઉત્સાહ રહેતો નથી, પોતે પોતાનું સમજીને, પોતાની સત્તા સમજીને, પોતાની ક્રિયા શક્તિ જેવી બધું છે પોતાનું સમજીએ છીએ ત્યારે. તો એવી રીતે જ જ્યારે ભગવાન જે જીવાત્મા ઉપર અધિષ્ઠાન કરીને બિરાજે છે, જેના હૃદયમાં ઠાકોરજી સ્વયં પોતાનો આત્મબોધ કરાવીને એના હૃદયમાં બિરાજે છે, તો ઠાકોરજી એને દુઃખ લાગવા દે છે? જો ઠાકોરજી પોતે એના હૃદયમાં બિરાજ્યા છે, પોતાની ઈચ્છાથી બિરાજ્યા છે, તો પોતે એને દુઃખ આપશે? એ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે ભગવાને બોધ કરાયો છે એટલે એ દોષરૂપ બોધ નથી હોતો. દુઃખ આપનાર બોધ નથી હોતો. એટલે આ જે કોઈ પણ પ્રકારની વાત છે તે ભગવત ભાવ સાથે સંબંધિત વાત છે. એટલે અહીંયા અનુસંધાન આપ્યું છે. શ્રુતિ કહેતી હૈ, શું કહે છે શ્રુતિ? યમે વૈષભ વૃણુતે તે ન લભ્ય. ભગવાન જેનું વર્ણન કરે છે એ તેને લભ્ય છે, તેને મળી શકે છે. હવે હું ઈચ્છા કરું કે ભગવાન મને મળી જાય તો બેઠા બેઠા અહીંયા મને ભગવાન મળી જાય? હું કોઈ લૌકિક વ્યક્તિની ઈચ્છા કરું કે ભાઈ પલાણાને મળવા જવું છે તો હું પ્રયાસ કરું તો મળી શકું છું? એ બી પોતાના સામર્થ્યથી નહીં, ભગવદ ઈચ્છા હોય તો. તો ભગવાનને મળવાની વાત હોય તો એ ભગવાન જ નક્કી. સાહેબ કેસે મિલે, વાર્તાજીમાં નથી આવતું સાહેબ કેસે મિલે, કે જેસે હમ ઓર આપ મિલે. દેશાધિપતિ સાથે નો ગુસાઈજીનો સંવાદ છે, એ પ્રસંગને હું બહુ વધારે ચર્વિત ચર્વણ નથી કરતો, કેમ કે આ બધી વાર્તાઓ તમને ઘણી બધી જગ્યાએ સાંભળવા મળતી હોય છે. એટલે ત્યાં વાત એ સ્પષ્ટ થઈ ગઈ કે ભગવાન સાહેબ કેસે મિલે, તો જેસે હમ ઓર આપ. ભગવાને ઈચ્છા કરી મળવાની તો એ મળશે. તો અહીંયા પણ એ જ રીતની વાત છે કે ભગવાને જેને આત્મબોધ કરાવવો હોય એને આત્મબોધ કરાવે છે, જેમને સર્વાત્મ ભાવની સિદ્ધિ કરાવી હોય ત્યારે એ સર્વ ઠેકાણે ભગવાનનો અનુભવ કરવા માટે કોઈ પણ પ્રકારની એને યસ્તુ સર્વાની ભૂતાની આત્માની એવ અનુપશ્યતિ સર્વે એકમ એકત્વમ અનુપશ્યત,
ઈશાવાસ્ય આદિ ઉપનિષદોમાં પણ એ વસ્તુની ચર્ચા કરવામાં આવી છે કે ત્યાં એક જ આત્મન તત્વનો બોધ થાય છે, એ સર્વાત્મ ભાવ છે. જેવી રીતે પ્રહલાદજીની વાતમાં આવે છે, થાંભલામાં ભગવાન છે, તો કે હા છે. કેમ કે એમને સર્વાત્મ ભાવ સિદ્ધ છે. અહીંયા પણ આ ગોપીજન છે, એમને ભગવાને પોતાનો બોધ સર્વ ઠેકાણે પોતાનો આત્મન ભાવ જે છે તે બતાડેલો છે. એ જ ભાવનાથી એમને જ ગુરુ માનીને આપણે સેવા કરીએ છીએ. એ જ રીતે આપણે પોતાની સેવામાં જે કોઈ પણ ચીજ વસ્તુઓ સાજ સાહિત્ય ઇત્યાદિ હોય છે, ઠાકોરજીને જે કંઈ પણ ધરતા હોઈએ છીએ, તેમાં આ સર્વાત્મ ભાવથી ભગવાનના આ બધા જે છે તે અંગ છે, ભગવાનની આ લીલા સામગ્રી છે, તેનો વિચાર, તેની કલ્પના આપણે, તેની ભાવના આપણે કરીએ છીએ. તો અહીંયા ભ્રમર પણ છે, તો ભ્રમરને ગોપીજનો શું કહે છે? કિતબ બંધ. એમની મનોદશા આ સર્વાત્મ ભાવથી યુક્ત છે. એટલે કીધું કે હે કપટીના મિત્ર ભમરા, ત્યાં કપટી કેમ દેખાયા, ત્યાં ભ્રમર કેમ દેખાયા? શ્યામ રંગથી ભગવાન યાદ આવ્યા. પેલા દયારામજી નો ધોળ આવે છે ને, શ્યામ રંગ સમીપે ન જાઉં મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં, જેમાં કાળાશ તે સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, સર્વમાં કપટ હશે આવું રે, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું રે. કસ્તુરી કેરી બિંદી કરું નહીં, જાંબુ વંતાક ના ખાવું, મેઘ દ્રષ્ટ ના જોવા, કાકવાણી શકુનમાં ના લાવું, એ બધી વાત છે. એમાં એક પદ મને આખું ધ્યાનમાં અત્યારે નથી આવી રહ્યું અનુસંધાનમાં, પણ એ સુંદર પદ છે દયારામજીનું. એમાં બધું શ્યામ 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 છે, અને છેલ્લે છે કે દયાના પ્રીતમના મુખે નિયમ લીધો, દયાના પ્રીતમના મુખે નિયમ લીધો, અને મન કહે પલક ના નિભાવું. મન એમ કહી રહ્યું છે, મુખથી કહે છે કપટીનો મિત્ર છે, આમ છે, શ્યામ રંગ પાસે મારે નથી જવું, આમ નથી કરવું, ફલાણું નથી કરવું, ઢીંકણું નથી કરવું, મેઘ નથી જોવા, કાગડા નથી જોયો, કોવલ નથી જોવી, જાંબુ વંતાક નથી ખાવા મારે, જમનાના નીરમાં નથી નાહવું મારે, અને છેલ્લે કહે છે કે આવો નિયમ મેં દયા પ્રીતમની સામે લીધો તો છે, પણ મન એવું કહે છે કે એને એ નિયમને પલક નહીં નિભાવ, એક ક્ષણ પણ એ નિયમને હું નહીં નિભાવ, એવી એ વાત કરી રહ્યા છે. એટલે મૂળ વાત એવી આવી કે કિતાબો બંધો કહી રહ્યા છે, કિંતુ એમના મનમાં એ લૌકિક કાપટ્યનો વિચાર કરેલો નથી હોતો, એ જે છે તે રસના વર્ધન માટે જ. એમાં પોતે રચ્યા પચ્યા છે, એના કારણે એમનું જે કઈ પણ છે આક્રોશ હોય કે ક્રોધ હોય કે જે કઈ પણ હોય તે આવું દોષમય હોય છે એ પ્રકારનો નથી, પરંતુ એ સર્વાત્મ ભાવથી યુક્ત છે, અને એવો રસાત્મક આક્રોશ એમના હૃદયમાં અભિસ્થિત છે. તેના કારણે આ પ્રકારે હૃદયમાં વિપ્રયોગાત્મક લાભ એમને પ્રાપ્ત થઈ રહ્યો છે. વિપ્રયોગમાં અહીંયા ગોસાઈજી આજ્ઞા કરે છે, ટિપ્પણીજીમાં બહુ મહત્વપૂર્ણ વાત કરી રહ્યા છે. અહીંયા બધા વૈષ્ણવ ધ્યાન આપે આ વસ્તુ પર, કે તાત્પર્ય અહીંયા કહેવામાં આવ્યો કે વિપ્રયોગની અંદર આંતરિક લાભ છે અને સંયોગની અંદર બાહ્ય લાભ છે. કેટલો સુંદર અને સચોટ ભ્રમર ગીતના અનુસંધાનમાં આ મુદ્દો બતાડવામાં આવ્યો છે, આ સિદ્ધાંત બતાડવામાં આવ્યો છે કે વિપ્રયોગને ફલાત્મક એટલે ગણ્યું છે કારણ કે તેમાં આંતરિક ઓળઘોળ થવાની પ્રક્રિયા છે, જેવી રીતે સંયોગમાં બાહ્ય છે. બંનેમાં એકાત્મકતા તો છે જ, બંનેમાં યોગ તો છે જ,
संयोग होय के विप्रयोग ए विशिष्ट प्रकार थी थयेलो योग छे। आ संयोग एटले सारी रीते थयेलो सम्यक प्रकार थी थयेलो योग छे। आम संयोग अने विप्रयोग बन्ने नी अंदर जोड़ाण तो छे छे अने छे। आपणे त्यां विगत योग नथी, वियोग नथी, विप्रयोग छे। एने विशिष्ट प्रकारनो जे योग कहेवाय छे ते विप्रयोग छे। अने वियोग छे ते विगत योग जे जतो रह्यो छे योग ए आपणे त्यां होतो नथी। एटले आ विप्रयोगनो कॉन्सेप्ट सैद्धांतिक कॉन्सेप्ट ए आपणा माटे आपेलो छे કે આપણે ત્યાં આંતરિક રમણ જે છે તે વિપ્રયોગમાં છે અને સંયોગાત્મકમાં જે છે તે બાહ્ય લાભ છે। આ વસ્તુ અહીંયા અભિસૂચિત કરવામાં આવી। જ્યારે એ જે તે ધર્મ સ્નેહના વશ થઈને પ્રકટ થાય છે તે જે પણ સ્નેહવાળા છે એમની અંદર પ્રકટ થઈ જાય છે અને એનાથી સ્નેહ જ દોષ સ્ફૂર્તિનું કારણ બની જાય। સ્નેહના કારણે જ એ દોષ સ્ફૂર્ત થાય છે। અરે આ જેમાં કાળા સતે સહુ એક સરખું, શ્યામ તો દેખાઈ રહ્યું છે, ભલે શ્યામ જ દેખાવાની ક્યાં જરૂર છે? તમને ત્યાં જાંબુ વંતા કેમ દેખાય, તમને બીજા રંગના ફળ કેમ ના દેખાય, નારંગી કેમ ના દેખાય? કેમ કે તમારું અનુસંધાન, તમારું ઉદ્દેશ્ય તો શ્યામત્વ થઈ ગયું। એવી રીતે જ અહીંયા જે બ્રજ ભક્તો છે એમનું અનુસંધાન જે છે તે ભગવાન થઈ ગયા છે। ભ્રમર આવ્યો છે તો એ શ્યામ રંગનો છે, દૂત આવ્યો છે એ શ્યામ રંગનો છે, ઉદ્ધવજી એ બધામાં અનુસંધાન એ શ્યામનું થઈ રહ્યું છે અને કહી રહ્યા છે તું કપટીનો મિત્ર છે, તું મધુપ છે, મધુનું પાન કરવા વાળો છે। એ પ્રકારથી અનુસંધાન જે છે તે એ માત્ર ભગવાનનું રાખી રહ્યા છે અને એમને દોષરૂપ પણ જે કોઈ પણ વાક્યો કહી રહ્યા છે તે એમના ઉત્કટ સ્નેહની જ સ્ફૂર્તિ છે, બીજું કંઈ છે નહીં। એ ભગવદ ભાવ જ ત્યાં વિચારણીય છે, બીજું કંઈ નથી। ગોસાઈજી આજ્ઞા કરે છે કે આ જે ઉત્કટ સ્નેહના કારણે એ કિતબ બંધો જેવા શબ્દો કહી રહ્યા છે, કપટીના મિત્ર જેવું કહી રહ્યા છે, ભગવાનને કપટી કહી રહ્યા છે, એમાં એ ભગવદ ભાવ જ સ્થિત છે। એમની અંદર કોઈ પણ પ્રકારનો દોષારોપણનો ભાવ સ્થિત રહેતો નથી। એ રસ ભાવને, રસાત્મક ભગવદ ભાવને આ રીતે સિદ્ધ કરવામાં આવેલ છે, એ વસ્તુ અહીંયા કીધી છે। હવે બીજો મુદ્દો એવો આવે છે આ મુદ્દો, આ આખો મધુપ કિતાબ બંધો તો એટલું ડિટેલ્ડ છે કે એની ગહનતાનો તલસ્પર્શ કરવો ખૂબ અઘરો છે, છતાંય હું મારા પ્રયત્નથી મારી યથાશક્તિ એ વસ્તુને સંપૂર્ણત્વેને તો કદાચ નહીં કરી શકું, પરંતુ એને હું સ્પષ્ટ જરૂર કરવા ઈચ્છીશ। બીજો મુદ્દો અહીંયા એમ બતાડવામાં આવ્યો છે કે ભગવાન સ્વામી છે, કાલ દૂત છે અને ગોપીજનો શ્રુતિઓ છે। ગોપીજનો શ્રુતિઓ છે, વેદની રચાઓ છે, કાલ દૂત છે, સમય જે છે તે સંદેશ વાહક છે અને ભગવાન સ્વામી છે। કાલાત્મા કાલ કાલશ્ચ કાલશ્ચેદ કૃદત્તમ, પુરુષોત્તમ સહસ્રનામમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કાલના આત્મા પણ ભગવાન છે, કાલના સંચાલક પણ ભગવાન છે, કાલના કારયિતા પણ ભગવાન છે, કાલના કાલ પણ ભગવાન છે, જે પણ તમે ગણો કાલનું એ બધું ભગવાન જ છે। તો કાલરૂપ ભગવાન હોવાના કારણે
કાલના નિયામક ભગવાન હોવાના કારણે કાલને ભગવાન સ્વામી એનો દૂત કીધો છે, દૂત જે સંદેશ વહન કરે છે, સમય સંદેશ વાહક છે એવું કહે છે ને, સામાન્ય રીતે પણ કહેતા હોય આના સમય બતાડશે કે સમય શું બતાડે છે, સમય તો કઈ બતાડતું નથી, છતાં એને દૂત તરીકે પ્રેષિત કરવામાં આવે છે. તો નિશ્ચય વસ્તુ એવી સ્પષ્ટ છે કે જો કાલ યોગ્ય ન હોય તો યોગ્ય કાર્ય થતું નથી. જેવી રીતે ઉપાસનાદી માર્ગમાં જે સમયે જે કાર્ય કરવાનું હોય, સૂર્યોદય પર કોઈ કામ કરવાનું હોય તો એ સૂર્યોદય પર જ થાય, નહીં તો એની જ કરેલી વિધિ કોઈ કામની રહેતી નથી. જે કાર્ય જે યતત નક્ષત્રમાં કરવાનું હોય તો યતત નક્ષત્રમાં કરવું પડે, નહીં તો એ યોગ્ય બનતું નથી. એવી રીતે લૌકિક વ્યવહારમાં પણ હોય છે, જે કામ જે વખતે થતું હોય એ વખતે થાય. બધી વસ્તુનો ટાઈમ હોય છે ને, કામ દિનચર્યામાં પણ એવું હોય છે, જીવનકાળમાં પણ એવું હોય છે. માણસને જન્મીને જનોઈ કરવાનો ટાઈમ હોય, મુંડન કરવાનો, પરણવાનો ટાઈમ હોય, વહેલો પરણે તોય તકલીફ, મોડો પરણે તોય તકલીફ, જેનું જે ટાઈમ હોય એ પ્રમાણે ચાલવું પડે. તો જો કાલ યોગ્ય ના હોય, અકાલમાં જ જે કોઈ વસ્તુ કરવામાં આવે તો એ વ્યર્થ હોય છે, એમાં ફળની પ્રાપ્તિ થતી નથી. જેવી રીતે કોઈ પણ મર્યાદા માર્ગીય પૂજન ઇત્યાદિના પ્રકારમાં એનું અનુસંધાન અહીંયા લેવામાં આવે છે. તો અયોગ્ય કાલમાં કોઈ કૃત્ય થતું હોય તો એ વ્યર્થ છે. તો કાલ જે છે તે યોગ્યતા બતાડે છે કે ભાઈ આ કાર્ય આ વસ્તુ આ સમયે કરી લો તો ઉચિત છે, એટલે સંદેશ વાહક છે, એ દૂત છે. માન ન કરો રી ગોરી તેરે કારણ આયો મેહા, પેલું છે ને, રસિક પ્રીતમ પી બરસ રહે એકહુ બુંદ ન પઈએ. રસિક પ્રીતમ પી પોતે આ વરસાદ સ્વરૂપ તારા ઉપર વરસી રહ્યા છે, એમનો સ્નેહ વરસી રહ્યો છે, તો હવે સમય જવા દેવા જેવો નથી. હે માનની, સમય જવા દેવો જેવો નથી. એકહું બુંદ ન પઈએ, પછી એક પણ બુંદ મળશે નહીં. આ વરસાદ થઈ રહ્યો છે, આ રેળાઈ રહ્યું છે ભગવત સ્નેહ, તો એને ગ્રહણ કરવો તમારા માટે ઉચિત છે. એસો પત્ર પઠયો નૃપ બસંત તુમ ત્યજો માન માનની તુરંત. એસો પત્ર પઠયો, કાગજ નવદલ અંબ પાત ઘાત કમલમસ ભ્રમર ઘાત, લેખન કામ કે બાન ચાપ, લિખી અનંગ શશી દઈ છા. આ સમય જે છે, આ ઋતુ જે છે, આ ઋતુમાં રહેલા વિવિધ પ્રકારના અંગોપાંગો જે છે તે સંદેશ આપી રહ્યા છે. આ કાલ સંદેશ આપી રહ્યો છે કે અત્યારે જે છે તે વસંત ઋતુ આવી ગઈ છે. એ જ રીતે અહીંયા પણ ઉદ્ધવજી આયા છે, તો અહીંયા જ્યારે કાલાત્મા તરીકે સ્વામી તરીકે ભગવાનની આપણે વિચારણા કરીએ, કાલને દૂત ગણીએ અને ગોપીજનોને શ્રુતિ ગણીએ, તો કાલ સંવત્સર રૂપ છે અને વસંત ઋતુમાં એનું પાલન થાય જેનું થાય છે તે ભ્રમર છે, તે મધુપ છે. એનું મહાત્મ્ય જે છે તે વસંત ઋતુમાં હોય છે ભ્રમરનું, કેમ કે કુસુમ જે છે તે રસના ભાગથી વસંત ઋતુમાં સારી રીતે પુષ્પિત થયેલા હોય છે, સુગંધિત થયેલા હોય છે, મકરંદિત થયેલા હોય, તો એના પરાગનું શોષણ કરવા માટે ભ્રમર આવે છે, એ મધુનું પાન કરે છે, એટલે એ ઋતુમાં મધુપનું મહાત્મ્ય બતાડેલું છે.
અને એનાથી અનંતર જે કાલ ગ્રીષ્મ હોય છે એમાં પણ એ ગ્રીષ્મ ઋતુનો પણ બંધુ બની જાય છે, એ જ સમય જે વસંતનો મિત્ર છે, જે કાળ એ જ કાળ જે છે તે ગ્રીષ્મ ઋતુનો પણ મિત્ર બની જાય છે. જેવી રીતે કોઈ કપટી કેમ કીધા એનું કારણ આ બધું ચાલી રહ્યું છે ને. હું વિચાર કરું કે આ વ્યક્તિ, એક વ્યક્તિ મારો મિત્ર છે અને મારો મહા દુર્વિરોધી હોય એનો એ મિત્ર બની જાય, તો કેવી સ્થિતિ થાય છે? એવી રીતે આ કાલ એ વસંત ઋતુનો મિત્ર છે, જ્યાં પુષ્પિત પલ્લવિત મકરંદિત થવાની ઋતુ છે, અને બીજી બાજુ ગ્રીષ્મ આવ્યો તો એનો મિત્ર થઈ જાય છે કાલ. તો ત્યાં તો તીવ્ર સૂર આવ્યો, સિરપે છાયા આઈ, પાયંતર બાટકે બટાવ લોગ, ધૂળે છાહ ઘેરી, અપને અપને કિમાર દ્વાર, દે દે કે સબ સોય રહે, એસે મેં તું ક્યો ના રહી. પશુ પંછી ચીરિયા ચૂપ રહી, પશુ પંછી જીવ જંતુ, અહીંયા તો આટલી તીવ્ર ઉત્કટ તાપ થાય છે, જે બેલ જે છે તે રૂખી થઈ જાય છે, એવી બધી સ્થિતિઓ આવીને ઉભી થઈ જાય છે. તો એ જ કાલ આમનો પણ મિત્ર થઈ જાય છે. તો વૃંદાવન આદિ ભૂદેશ અથવા ભગવાનના ચરણારવિંદ નો સ્પર્શ કરે તો મહાક્લેશ ઉત્પન્ન થાય એ ઋતુમાં. જો એ ઋતુમાં સ્પર્શ કરે તો ગ્રીષ્મના સ્પર્શથી ભૂમિની શીતલતા, હરિયાળી અને મકરંદ આદિ નષ્ટ થઈ જાય. જો ગ્રીષ્મ ઋતુની અંદર કાલનો સ્પર્શ થાય ત્યારે, એટલે ગોપીજન ચરણ સ્પર્શ કરવાની ના પાડે છે, વૃંદાવનનો સ્પર્શ કરવાની એમને ના પાડે છે કે હે મધુપ, તું અમારા પગે પડવાની તારે જરૂર નથી, અમારા ચરણ સ્પર્શ તું કર નહીં, અમારા પગ પકડવાની તારે જરૂર પડતી. કેમ કે પહેલા તો જ્યારે ભગવાન આ વૃંદાવનમાં બિરાજતા હતા ત્યારે ગ્રીષ્મથી સૂર્યના તાપ દ્વારા વૃંદાવનની ભૂમિનો રસ શોષાઈ નતો જતો, કેમ કે કાલાતમાં ભગવાન પોતે સ્વયં બિરાજતા હતા. એ સર્વના સ્વામી એવા ભગવાન બિરાજતા હતા ત્યારે આ વૃંદાવનનો ની ભૂમિમાં રહેલો જે રસ છે તે ગ્રીષ્મ ચૂસી શકતો ન હતો, કેમ કે ગ્રીષ્મના પણ કાલના પણ કાલ આ ભગવાન ત્યાં બિરાજમાન. હવે ભગવાન આ ભૂમિથી દૂર પધારી ગયા છે, અતઃ હવે જો આ શોષી લે વૃંદાવનની ભૂમિમાં રહેલો રસ, બચેલો રસ, તો અમારી તો બીજી પછી તો કઈ વસ્તુ રહી જ નહીં. એટલે એને નિષેધ કરે છે કે માસ પ્રશાંગ્રી, મારા પદ પકડવાની, મારા પગને સ્પર્શ કરવાની તારે જરૂર નથી, હે કાલ મારા પગ પકડવાની જરૂર, માસ પ્રશાંગ્રી. કેટલી સુંદર સુબોધનીજી આ, કેટલો સુંદર મુદ્દો આ, જેની કોઈ અભિવ્યક્તિ સામાન્ય રીતે કરવી કોઈના વશની વાત નથી. એટલે જ આ શ્રી ભાગવત ગૂઢાર્થ છે. વૈષ્ણવો, આ સુબોધનીજી શ્રી ભાગવત ગૂઢાર્થ છે અને એને પ્રકાશન કરવા માટે પરાયણ
એવા મહાપ્રભુ છે. તો હવે આટલી વાત થઈ કે વૃંદાવનના ભૂમિનો રસ ચૂસી જશે તો એટલે મારા ચરણ સ્પર્શ કરવાની, વૃંદાવનના ભૂમિના સ્પર્શ કરવાની જરૂર નથી. એટલે પ્રણામ કરવા માટે આવેલા ભ્રમર અથવા ઉદ્ધવજીને એ લોકો રોકે છે. હવે કોઈ પૂછે કે ભાઈ તો નમસ્કાર કરવામાં શું દોષ પડે છે? ભાઈ કોઈ તમારા હાથ જોડતું હોય, પગ પડતું હોય તો એમાં શું દોષ છે? તો એના ઉત્તરમાં કહી રહ્યા છે ગોપીજનો કે આ મધુપપ છે, આ ચરણ સ્પર્શ કરવા આવેલો કોણ છે? મધુપ છે, મકરંદ પાન કરવા વાળો છે, જેનાથી એ ચરણનું મકરંદ પણ ચૂસી લેશે. એટલે અહીંયા નિષેધ કરી રહ્યા છે કે આ ચરણનું મકરંદ ચૂસી લેવાની આવશ્યકતા નથી. જો આનું પાન કરી લેશે તો એ મકરંદ રૂપ સાર જતો રહેશે, તો પછી અમારા આચરણ જે છે તે ભગવત સેવોપયોગી રહેશે નહીં. અને મધુ તથા માદક પીવા વાળા સ્પર્શના યોગ્ય નથી હોતા. એટલે ઉદ્ધવજી, યદિ હું કોઈ ઓર નથી, ભગવાનનો દૂત છું અને તમને બોલાવવા માટે આવેલો છું, એવો નથી જે ઉપેક્ષક છું, એવી વાત કરે તો વાત એવી થઈ કે દશા કેવી યોગ્ય બને. ગોપીજનો એ પોતાની દશા કેવી યોગ્ય બને કે ભાઈ હું કોઈ બીજો વ્યક્તિ નથી, હું મધુપ છું પણ આ પ્રકારનું નથી. તો એ પ્રકારના છે એ વસ્તુ કહેવા માટે અહીંયા કીધું કે ભગવાને અહીંયા ઉદ્ધવજીને છલવા માટે મોકલ્યા છે. એટલે કે તબ બંધો, કપટીના મિત્ર છો એટલે મારા પગે પડવાની જરૂર નથી. મધુપ તો છો જ, પણ એનાથી વિશિષ્ટ રીતે તમે કિતબ બંધો છો, કપટીના મિત્ર છો. એ ભગવાન વંચક અને ધૂર્ત જ છે. એ કહે છે કે ચરણનો સ્પર્શ ના કરો, એ નિષેધ કરવો જ યોગ્ય છે. કારણ કે ઉદ્ધવજીનું અહીંયા સન્માન નહીં થાય. એટલે કે જે ઉપદેશ ઉદ્ધવજી જ્ઞાનનું આપવા અહીંયા આવી રહ્યા છે, જે આશાથી આવ્યા છે, એ પૂર્ણ નહીં થાય. એટલે એ આશયને હૃદયમાં રાખીને ગોપીજનો નિષેધ કરે છે. આ થયો કાલ પક્ષ અને ઉદ્ધવ પક્ષ. હવે ત્રીજો પક્ષ આવે છે કે ભ્રમર પક્ષ. આમાં કહી રહ્યા છે ભ્રમરના પક્ષમાં કે સૌતનોના કુચથી મર્દિત ભગવાનની વનમાલાની કેસર એ દાઢી મૂછ ઉપર રંગાયેલી છે, એટલે સ્પર્શ કરવાની જરૂર નથી. કાલ પક્ષમાં એમ કહી રહ્યા છે કે જે પ્રકારે ભાવ છે તે રીતે અહીંયા સૌતન આકાશ છે. સૌતન કોણ છે? આકાશ છે. ભ્રમર કાલ પક્ષમાં કુછ મેઘ છે, મર્દિત માલા જે છે તે વીજળીઓ છે, અને એ વીજળીઓની જે કાંતિ છે એ આ કેસરનો રંગ છે, અને સાથે વહેવા વાળી આ ધારાઓ જે છે તે દાઢી મૂછે છે, એટલે સ્પર્શ કરવાની જરૂર નથી. હવે ગોપીજનો આ જે નિષેધ કાલને કરી રહ્યા છે તે વર્ષા પર્યંત જ હોઈ શકે. કારણ કે વર્ષાથી અનંતર
जे ऋतु छे ये तो शरद नी ऋतु छे अने शरद नी ऋतु तो हमारी हितकारिणी छे। रुखरी मधुवन में मोहन संग फिर जात खरी जब ते परस भयो मोहन को तब ते रहत हरी। सुंदर जल जमुना को सींचत ए अनुसंधान माथी पाछू जतु रहे तो भगवान नो संस्पर्श थाय छे श्यामत्व नो संस्पर्श थाय छे त्यारथी तो रूखी बेल पण सूखी बेल करी हरिया तानसेन के प्रभु तुम बहुनायक सूखी बेल करी हरिया तो त्यारे तो ए मेघना जलना स्पर्श थी एनी रस वर्षा थी ए श्याम मेघना रस वर्षण थी तो सूखी बेल पण जे छे ते हरित थई जाय। तो अहिया जे वर्षा उपरांत जे ऋतु शरद नी आगळ आवशे पूर्ण चंद्रमा वाली के जहां शरद निशि शरद सुहाई जामी ये तो हमारी हितकारिणी छे। हवे अहिया नह एवं बहुवचन कहीने एम कहे छे के अमारा माटे एकना माटे आ शरद हितकारिणी नथी किंतु आ समग्र गोपीजनो माटे हितकारिणी छे। एटले आ निषेध हूँ बधानी तरफ थी करे रही छु। जो मनावा माटे अथवा मान आपवा माटे आवे तो मननो दुख आपवा वाला पदार्थोनो त्याग करी देवो जोईए। जो मनावु हो तो जे वस्तु प्रतिकूल छे एनो त्याग करी देवो जोईए। कारण के खाली देखावा माटे आवु ए तो उपयुक्त बने नहीं। कहो कहीं के हमे तमारा हित माटे आया छीए अने करो कहीं विपरीत तो एनो कोई मतलब नथी ए तो कापड़ते ज थयो ने। अने आगळ कहे छे भ્રમરના જે દાઢી મૂછોના સ્થાન ઉપર રોમ છે તે પીળા રંગના છે એ પીળાશ કોઈ બીજા પુષ્પોની નથી કિંતુ ભગવાનની માલામાં સ્થિત પુષ્પોના મકરંદની જ છે। એક તો મૂછ છે અને એક માલાજી છે હાથમાં તો માલાજી તો ભગવાનની છે અને એના સંસ્પર્શથી આ મૂછ જે છે તે ઉદ્ધવજીની પીળી થયેલી છે। વારંવાર એનું આસ્વાદન લઈ રહ્યા છે ને એમ એટલે અહીંયા કીધું કે ભ્રમરના જે દાઢી મૂછના સ્થાન ઉપર રોમ છે એ તો પીળા છે પોતાના છે અને બીજા પુષ્પોની મકરંદ નથી એ કિંતુ એ ભગવાનના માલાની જ મકરંદ છે। કેમ કે ભગવદીય જે હોય છે કેમ કે ઉદ્ધવજી જેવા ભગવદીય જે હોય છે કેટલું જો સરસ વાત કરી લે છે તે મકરંદ લેવા માટે અન્યત્ર જતા નથી। ભગવદીય જે હોય છે તે મકરંદ લેવા માટે અન્યત્ર જતા નથી કેંતુ પુષ્પોનું મકરંદ અહીંયા જે ઉદ્ધવજી ને ભગવત પ્રસાદી માલા જે શૃંગવાથી જે કુમકુમનો સંબંધ થયો છે એનાથી એમની દાઢી મૂછ પીળી લાગે છે એ વારવાર સ્મશ્રુ પીળી થવાનું કારણ એ છે કે એ ભગવત પ્રસાદને જે છે એ વારંવાર ધારણ કરી રહ્યા છે એ અંગના રાગના કારણે થયેલી છે એનાથી એ માલા મર્દિત થઈ છે। એનાથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે આ સંપૂર્ણત્વેના
द्वेष करवा योग्य नथी। એટલે આમ સ્પષ્ટ થયું કે માન વધવાના કારણે કાલ, ભ્રમર અને ઉદ્ધવ આ ત્રણેય પક્ષોથી ચરણ સ્પર્શ કરવાનો અહીંયા નિષેધ કરેલો છે। ત્રણ પક્ષ જોયા આપણે, કાલનો પક્ષ જોયો, ભ્રમરનો પક્ષ જોયો અને ઉદ્ધવજીનો પક્ષ જોયો। ત્રણેય રીતે હે મધુપ, તું કપટીનો મિત્ર છે એટલે મારા ચરણ સ્પર્શ કર નહીં, આટલી વાત અહીંયા થઈ। હવે આગળ કહે છે કે જો હવે આ આગળનો મુદ્દો જે આવી રહ્યો છે એ આજ વસ્તુને આગળ બતાડી રહ્યા છે કે તવ બંધો મા સ્પર્શાંગરી। હવે એનું કારણ કહેશે કે મા સ્પર્શાંગરી સપત્ન્યા કુચિલ વિલુલિત માલા કુમકુમ અશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિ સ્થાન માનની નામ પ્રસાદમ યદુ સદસિ વિડમ્યમ યસ્ય દૂતસ્ય મિત્રક। હવે એ પાછળનું કહેશે કે આ માલા થી લાગેલી ડાળી મોચ માં જે કેસરનો રંગ છે તે લાગેલો છે, એના કારણે તું મારા ચરણ સ્પર્શ ના કર। હવે આગળ એ વસ્તુ કેમ આવી છે એનું કારણ કહેશે, જે આપણે કાલે જોઈશું। આજની વાત આજે આપણે આટલી રાખી। આ ત્રણેય પક્ષ, ઉદ્ધવજીનો પક્ષ, કાલનો પક્ષ અને ભ્રમરનો પક્ષ, ત્રણેય રીતે આનો અર્થ અહીંયા મહાપ્રભુજીએ સુબોધ નીચીમાં કર્યો છે। હું નથી માનતો કે કોઈએ પણ આ પ્રકારે આ ભ્રમર ગીતનો અર્થ કર્યો હોય, અને આપણે બધા ખરેખર ધન્ય ભાગ્ય છીએ કે આ વસ્તુ પર આપણે ચિંતન કરી રહ્યા છીએ। મહાપ્રભુજીના વચનામૃતોનું આસ્વાદન આપણે સુબોધનીજીના માધ્યમથી કરી રહ્યા છીએ અને ધન્ય થઈ રહ્યા છીએ, એટલું કહેવા ઈચ્છું છું। બાકી આપણે આગળ મળીશું ત્યારે આગળની ચર્ચા કરીશું। આજની હું આટલી વાત રાખું છું। મારી સમગ્ર વાણીને શ્રી નટવરલાલ પ્રભુના ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના ચરણારવિંદમાં, અહીંયા બિરાજમાન ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને વિરામ લઉં છું। અવાજ નથી આવતો મેં કો આ કન્ટિન્યુઅસ એટલો રસ પડ્યો તો, અને એટલે હું કન્ટિન્યુઅસ આપણે હવે ચાલુ રાખીશું। બહુ સુંદર સમજાવ્યું ને, એટલું ઇન્ટરેસ્ટથી રસ પડ્યો તો જે શ્રી, અને ખૂબ આનંદ આવ્યો। હા, બહુ જ આનંદ આવ્યો જે શ્રી। હું આજે વૈષ્ણવને ખોલું આપને, એવો જરૂર ખોલું જરૂર। વૈષ્ણવ ઓપન છે।